गुड मॉर्निंग स्टूडेंट्स, एज यू नो देट तमे जेम जाणो छो तेम के आपणे प्ले विथ फायर लेसनना फर्स्ट विभागमां फटाकड़ा शू छे एनी अंदर केवा इन्ग्रीडियंट्स वपराय छे, केवी एनी मेन्युफेक्चरिंग जे प्रोसेस छे ए केवी रीते थाय छे, एनुं बेजिक फॉर्म्युला शू छे, एनी अंदर केवा केवा सबस्टेन्स होय छे, एनું પ્રમાણ કેટલું હોય છે, એમાંથી પેદા થતી લાઇટ કેટલા પ્રકારની હોય છે, કઈ હોય છે, એમાં ખાસ કરીને ઇન્કેન્ડેન્સેન્ટ લાઇટ છે ક્યારે પ્રોડ્યુસ થાય છે, અને એ પ્રોડ્યુસ થતાં કઈ રીતે કલર ચેન્જ થાય છે અને આપણને સફેદ પ્રકાશ મળે છે, બરાબર છે. આ દરેક વસ્તુ આપણે પહેલા વિભાગમાં જાણી ચૂક્યા છીએ. હવે ફટાકડા વિશેની વધારે સચોટ માહિતી મેળવવા માટે આપણે આગળ વધીશું. પેજ નંબર 56 ઉપર સેકન્ડ વિભાગમાં બીજા પેરેગ્રાફ ઉપર આપણે પહોંચેલા. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ઇઝ ડીલ વિથ ફાયર. અને પાયરોટેકનિક્સની પ્રક્રિયામાં જો મોટું કોઈ જોખમ હોય તો તે એ છે કે તેમાં આગ સાથે કામ કરવાનું હોય છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ વેધર ઇન યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. ચાહે જાપાન હોય, ઇન્ડિયા હોય કે યુએસએ હોય, આ બધા જ દેશો અને ત્યાંના જે ઉદ્યોગોમાં થયેલા અકસ્માતો માટે કુખ્યાત છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. જો કે આ મિક્સચર છે જો એને ઠંડુ અને સૂકી જગ્યા પર રાખવામાં આવે તો તે સલામત છે. ઇટ કેન કેચ ફાયર if it is accidentally catch it fire, it can catch it if heat is accidentally applied. બરાબર છે. તો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ ઓર ફ્રોમ એ સ્પાર્કલ ઓર એ ઇમ્પેક્ટ. પરંતુ અચાનક જ એક્સિડેન્ટલી આગ લાગવા માંડે છે જ્યારે વધુ પડતું ઘર્ષણ હોય, તડખા જરતા હોય, અથવા તો અથડાવાથી પણ આકસ્મિક ગરમી ઉત્પન્ન થાય છે અને અકસ્માત સર્જાય છે. એટલું જ નહીં, સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયર વર્ક સેફર. અને એટલા માટે જ વૈજ્ઞાનિકોએ કેટલાક રસ્તાઓ બતાવ્યા છે જેના લીધે તમે ફટાકડાને સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકો. ઇન ઇન્ડિયા ફાયર વર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં પહેલાં ચાઇનામાંથી ફટાકડાને આયાત કરવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીઝ ઇમ્પોર્ટ આર સ્ટોપ્ડ. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી આ આયાતને રોકી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ સિવાકાસી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયર વર્ક્સ ફોર દીપાવલી. અને ત્યાર પછી સલામતી ભરેલી જે આ માચિસ બોક્સ આવે છે એનું ઉત્પાદન કરતી તમિલનાડુમાં આવેલું સિવાકાસી એણે દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. ઇન 1992 ધ કન્ટ્રી યુઝ્ડ એબાઉટ 60 કરોડ્સ વર્થ ઓફ ફાયર વર્ક એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ સિવાકાસી. એટલું જ નહીં, 1992માં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા વેચાયા, તેમજ 60% થી 70% ફટાકડા જે હતા એ સિવાકાસીમાં બનાવેલા હતા. ઇન સિવાકાસી ફાયર વર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન એ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. સિવાકાસીની અંદર ફટાકડા છે એ નાના નાના એકમોમાં વેચવામાં આવે છે, અથવા તો સિવાકાસીની અંદર ફટાકડાના નાના નાના એકમો બનાવવામાં આવે છે. 3 મંથ્સ બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ્સ. અને આ એકમો માટે દિવાળીનો જે ફેસ્ટિવલ છે એ પહેલાંના જે 3 મહિના છે એ ખૂબ જ વ્યસ્ત દિવસો ગણાય છે. ફાયર
ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નુક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. અને ત્યાં બનેલા જે ફટાકડા છે, નુક એન્ડ કોર્નર એટલે ખૂણે ખૂણો, દેશના ખૂણે ખૂણામાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, વેચવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર હાઉ એવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. જોકે આ એકમોની જે કામ કરવાની જે કન્ડિશન છે, સ્થિતિ છે, એ એટલી બધી સંતોષકારક નથી. There are very few testing facilities for quality and uniformity and hardly any safety measures in force. અને ગુણવત્તા તેમજ એક સરખું ધોરણ જાળવવા માટે તેમજ ચકાસણીની જે સાધન સામગ્રી હોવી જોઈએ એટલા પ્રમાણમાં સાધન સામગ્રી અવેલેબલ નથી. જેટલા પ્રમાણમાં સાધન સામગ્રી હોવી જોઈએ, ફરીથી, ગુણવત્તા અથવા તો એક સરખું ધોરણ જાળવી રાખવા માટેની જે સાધન સામગ્રી છે એ જેટલી હોવી જોઈએ એટલા પ્રમાણમાં. There are very few testing facilities for quality and uniformity and hardly any safety measures in force. એટલું જ નહીં, અને આવા એકમોમાં નહિવત ધોરણે સુરક્ષા માટેના સાધનો અવેલેબલ છે, ખૂબ જ ઓછા સાધનો અવેલેબલ છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન સિવાગાસી ઇયર આફ્ટર ઇયર. અને એટલા માટે જ વર્ષે વર્ષે સિવાકાશીમાં નવા નવા જે અકસ્માતો થાય છે એની જાણ થાય છે. એટલે કે વર્ષે વર્ષે ત્યાં અકસ્માતો થાય છે, સર્જાય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. અને એટલા માટે જ ફટાકડા કેવી રીતે બનાવવા એની ઇન્ફોર્મેશન, એની માહિતી મેળવવી ખૂબ જ અઘરી છે. કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. કારણ કે એની ડિટેલ્સ બધાને આપવી સલામતી ભરેલું નથી. ઓન્લી અ ફ્યુ રિલિએબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. માત્ર અમુક વિશ્વાસપાત્ર વ્યક્તિઓ જ ને આ કલા શીખવાડી શકાય તેમ છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ઓન્લી કોમ્યુનિટી ડિસ્પ્લેસ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલાઉડ. માત્ર નિષ્ણાતોની મદદથી ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનોને તેમજ પરવાનગી આપવામાં આવે છે. એ ગ્રેટ ડીયર ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લેસ. અને આવા પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે, એટલા માટે આવા પ્રદર્શનોને જ માત્ર પરવાનગી આપવામાં આવે છે. હાવ એવર સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલોડ ટુ પ્લે વિથ ફાયર વર્ક્સ ઇન ઇન્ડિયા. જ્યારે જો કે ભારતમાં તો નાના બાળકોને પણ ફટાકડા ફોડવાની પરવાનગી છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. અને એટલા માટે નીચે આપેલા કેટલાક સલામતીના જે રસ્તાઓ છે એને ફોલો કરવા ખૂબ જ જરૂરી છે. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ હેન્ડલ્ડ એન્ડ લિથ વિથ કેર. ફટાકડાને આપણે સંગ્રહ કરવો અને સાચવવાની ખૂબ જ કાળજી રાખવી જોઈએ. ધે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર એ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. તેનો આપણે સંગ્રહ અથવા તો ઉપયોગ ફ્લેમ એટલે કે આગની આજુબાજુમાં, ગેસ સિલિન્ડરની બાજુમાં કે હીટરની બાજુમાં બિલકુલ કરવો જોઈએ નહીં. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથિસ ઓર નાયલોન ક્લોથિસ વેન લાઇટનિંગ ક્રેકર્સ. અને કોઈપણ વ્યક્તિએ લાંબા, ઢીલા અને નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ જ્યારે ફટાકડાને ફોડવાનો ઉપયોગ થતો હોય ત્યારે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનિયસ. અને આ જે ફટાકડાની અંદર રહેલો પાવડર છે એ ઝેરી હોવાથી ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. એને વધુ સમય સુધી તમારા પોકેટ એટલે ખિસ્સામાં કે હાથની હથેળીમાં રાખવું જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર
નેવર એવર બી લીટ ઇનસાઇડ એ હાઉસ. અને બીજી બાજુ ફટાકડાને ક્યારેય ઘરની અંદર ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર એ ફાયર વર્ક વેન યુ આર લાઇટનિંગ ઇટ. અને જ્યારે પણ ફટાકડા ફોડીએ છીએ ત્યારે એની ઉપર નમવું જોઈએ નહીં. ટુ બીજી બાજુ એન્ડ નેવર યુઝ ફાયર વર્ક ટુ ફ્રાઇટન પીપલ. લોકોને બીવડાવવા માટે પણ કે ડરાવવા માટે ફટાકડાનો ક્યારેય ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ, આટલી બધી કાળજી રાખવા છતાં, જો આટલી બધી કાળજી રાખવા છતાં જો યુ ડુ ગેટ એ બર્ન, જો તમે દાઝી જાઓ, ગો ટુ એ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. તો ડૉક્ટર પાસે જાઓ અને કોઈપણ જાતના ઓઇલ કે મલમ લગાવવાના બદલે ડૉક્ટર પાસે જવું જોઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ એ મચ સેફર વન. આટલી કાળજી અને આટલું ધ્યાન રાખીને આપણા ફેવરિટ ફેસ્ટિવલને ખૂબ જ સલામતી ભરેલો બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂરો થાય છે. બે સેક્શનમાં પાઠ પૂરો થાય છે. હવે એની અંદર રહેલી કોમ્પ્રિહેન્શન એટલે કે પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ તમારે જાતે તૈયાર બરાબર છે. અને ખૂબ જ જલ્દી નાનકડી એવી ક્લાસ ટેસ્ટ ગોઠવવામાં આવશે, જે તમને ઓનલાઈન તેની માહિતી પણ મળશે. થેન્ક યુ વેરી મચ.